राजकोट મહાનગરપાલિકા દ્વારા પણ કોરોના સામે રક્ષણ આપવા ખાસ અભિયાન શરૂ કરાયું। પાલિકાએ કોરોના પ્રિકોશન બૂસ્ટર ડોઝ આપવાની શરૂઆત કરી। શહેરના 24 આરોગ્ય કેન્દ્રમાં 18 થી 59 વર્ષના લોકોને મફતમાં બૂસ્ટર ડોઝ અપાયો, જેને લઈને લોકોમાં પણ ઉત્સાહ હતો। મેયરે કહ્યું કે રાજકોટમાં દરેક લોકોને પ્રિકોશન ડોઝ મળી રહે તે માટે ખાસ આયોજન કરાયું છે। મહત્વનું છે કે રાજકોટમાં 8 લાખથી વધુ લોકોને હજુ બૂસ્ટર ડોઝ આપવાનો બાકી છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ ફર્સ્ટ અને સેકન્ડ ડોઝમાં ખૂબ સારામાં સારી રીતે વેક્સિનેશનની કામગીરી થઈ ચૂકી હતી। ફર્સ્ટ ડોઝમાં અંદાજિત 14,48,000 અત્યાર સુધીમાં ડોઝ આપેલા છે। સેકન્ડ ડોઝ 12,86,700 ડોઝ આપેલા છે। બૂસ્ટર ડોઝમાં આજથી શરૂ કરીને 8 લાખ ડોઝ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આપવાના છીએ। આજથી 18+ અને 59 સુધીના છે એમને જે હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઈન વર્કર નથી એ તમામને વિનામૂલ્ય આપવામાં આવશે। રાજકોટ શહેરની વાત કરીએ તો રાજકોટ શહેરમાં જે પ્રિકોશન ડોઝ અથવા બૂસ્ટર ડોઝ છે કે જે હવે 6 માસ પછી બીજા ડોઝ પછી આપવાનો છે એની અંદાજિત 8 લાખ જેટલે સંખ્યા છે। આના માટે થઈને રાજકોટ મહાનગરપાલિકા પાસે ટ્રેન સ્ટાફ છે, પૂરતી માત્રામાં વેક્સિન પણ છે અને આજથી 24 જગ્યાએ આ કામગીરી ચાલુ કરવામાં આવશે।